આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. જોઈએ સમાચાર વિસ્તારથી. મહેસાણામાં ડમ્પરે બાઇક ચાલકને કચડી નાખ્યો, બહેનને મળવા જતા યુવાનનું 5 સેકન્ડમાં મોત. મહેસાણાના કડી દેત્રોજ હાઈવે પર ડમ્પર મોતનું ડમ્પર બન્યું. પૂરપાટ ડમ્પર ચાલકે બાઇક ચાલકને અડફેટે લેતા ક્ષણવારમાં જ બાઇક ચાલકનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. અમદાવાદના દેત્રોજ પાસે બહેનને મળવા યુવક પોતાનું બાઇક લઈને અમદાવાદ ખાતે જઈ રહ્યો હતો. પ્રકાશ કટારિયા બાઇક લઈને પૂરપાટ જઈ રહ્યો હતો ત્યારે કાળમુખા ડમ્પર ચાલકે અચાનક જ ટર્ન ડાબી બાજુ મારતા બાઇક ચાલક ડમ્પરની નીચે આવી ગયો હતો. તેમ છતાં ડમ્પર ચાલકે બ્રેક મારવાને બદલે આગળ ચલાવતા બાઇક ચાલક ડમ્પરના આગળના વ્હીલ નીચે કચડાઈ ગયો હતો અને 5 સેકન્ડમાં તો બાઇક ચાલકનું કમકમાટીભરી મોત થયું હતું. જે બાદ ડમ્પર ચાલક નીચે ઉતરી બાઇક ચાલકના હાલ જુએ, પરંતુ ત્યાં જ લોકોના ટોળેટોળા એકત્ર થઈ જતા મોતની માફક જતો ડમ્પર ચાલક ડરનો માર્યો ભાગી ગયો હતો. શંખેશ્વર તાલુકાના કુવારદ ગામના બાઇક ચાલક પ્રકાશને કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. પરિવારજનોને જાણ કરવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું કરુણ મોત થયું હતું. એકના એક પુત્રનું અકસ્માતમાં મોત થતા પરિવાર પર આભ ફાટી ગયું હતું. પરંતુ પરિવારે ભલે દીકરો ગુમાવ્યો હોય, બે માતાના સંતાનોની જિંદગીમાં રોશની પાથરી. કેમ કે કડી ભાગ્યોદય હોસ્પિટલના ડોક્ટર હિતેશ પંચાલ મેડિકલ સ્ટાફ દ્વારા ચક્ષુદાન કરવાની સમજાવટ કરાતા પરિવાર દ્વારા ચક્ષુદાન કરવાનું નક્કી કરવામાં આવ્યું. સમજાવટ બાદ પુત્રની બંને આંખો દાન કરી અન્ય બે લોકોને જિંદગીમાં નવી રોશની પાથરવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. બંને આંખો ધોળકા મોકલી ચક્ષુદાન કરવામાં આવ્યું. અંકલેશ્વર જીઆઈડીસીમાં ભીષણ આગ ભભૂકી, 5 કિલોમીટર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી પેકેજિંગ કંપનીમાં ભીષણ આગ લાગી છે, જેના પગલે કંપનીમાં અફરાતફરી મચી. આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળી રહ્યા છે. આગની ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ દોડતી થઈ ગઈ. ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવા પ્રયાસ હાથ ધર્યો હતો. અંકલેશ્વરમાં જયંત ઇન્ડસ્ટ્રીઝની પેકેજિંગની કંપનીમાં આગ લાગતા આસપાસના વિસ્તાર પણ આગની ચપેટમાં આવી ગયા હતા. લાકડાના ગોડાઉનમાં આગ લાગતા લાખો રૂપિયા બળીને ખાક થઈ ગયા. આ આગનું સ્વરૂપ એટલું વિકરાળ છે કે તેના ધુમાડા 5 કિલોમીટર દૂર સુધી જોવા મળ્યા. આ કંપનીમાં લાકડાના બેલેટ બનાવવામાં આવે છે. આગની જાણ થતાં જ અંકલેશ્વર પાનોલી સહિતના ફાયર ફાઈટરો આગ પર કાબૂ મેળવવાની કામગીરીમાં લાગી ગયા. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા કંપનીની આસપાસ આવેલી અન્ય બે નાની કંપનીઓને પણ ચપેટમાં લઈ લીધી. ત્યારે ડીપીએમસીના અંદાજિત 10 થી વધારે ટેન્કરો ભારે જહેમતથી આગ પર કાબૂમાં મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા. જોકે આગમાં કોઈ જાનહાનિ થઈ નથી. આગ પર કાબૂ મેળવતા લગભગ 1.5 કલાકથી પણ વધુ સમય થયો. ઊંઝા મહેસાણા રોડ પરથી ધ બર્નિંગ કારના દ્રશ્યો આવ્યા સામે. ઊંઝા મહેસાણા રોડ પર કાર ભડભડ સળગી ઉઠી. ઊંઝા મહેસાણા રોડ પર પૂરપાટ કાર જઈ રહી હતી અને કારમાં સવાર 5 લોકો મોજ મસ્તી કરતા કરતા જતા હતા, ત્યારે જ અચાનક કોઈ કારણોસર કારમાં આગ લાગી ગઈ. આગ લાગતા જ કારમાં શોકનો માહોલ છવાઈ ગયો. કારમાં સવાર લોકો જીવ બચાવવા તુરંત કારમાંથી નીચે ઉતરી ગયા અને નજર સામે જ લાખો રૂપિયાની કિંમતની કાર પળવારમાં સળગી ગઈ. એવી ભીષણ આગ લાગી હતી કે જોત જોતામાં કાર આખી આગના હવાલે થઈ ગઈ. આગ એટલી વિકરાળ હતી કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા હતા. કારમાં આગને કારણે ઉનાવા હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. વલસાડમાં 30 વિદ્યાર્થીઓ ભરેલી બસ સળગી, પિકનિકની મજા બની ગઈ સજા. વલસાડના ધરમપુરના આવધા ગામમાં 30 વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાયા હતા. કેમ કે સેલવાસના સામરવરણીની અવર લેડી ઓફ હેલ્પ સ્કૂલની બસમાં વિદ્યાર્થીઓ પિકઅપમાં જઈ રહ્યા હતા અને ત્યારે આવધા ગામ નજીક બસમાં અચાનક જ આગ લાગી હતી. ઘાટ ચડતી વખતે બસ ધબડભડ સળગવા લાગી હતી. બસમાં આગ લાગતા વિદ્યાર્થીઓએ બુમાબૂમ કરી મૂકી હતી. વિદ્યાર્થીઓના જીવ તાણવે ચોંટી ગયા હતા. જોકે શિક્ષકોની સમય સૂચકતાના કારણે તમામ વિદ્યાર્થીઓને બસમાંથી સહી સલામત ઉતારી લેવાયા હતા. બાદમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આખી બસ બળી અને ખાક થઈ ગઈ હતી. પિકનિકની મજા સજા બની ગઈ હતી. આનંદની ઘડી દુઃખમાં પરિવર્તિત થઈ ગઈ હતી. બનાસકાંઠામાં દારૂ પીને કાર ચલાવતા કાર બે ગોથા ખાઈ ગઈ. આણંદથી પણ દારૂને વાહન ચલાવતા લોકો પકડાયા. બનાસકાંઠાના સુઈ ગામ ભાભર નેશનલ હાઈવે નજીક ભારતમાલા રોડ પર ચોરાવર ગઢ નજીક કાર પલટી. કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર પલટી. કારમાં સવાર 3 માંથી 2 લોકો ફરાર થઈ ગયા. એક વ્યક્તિને લોકોએ ઝડપી પાડ્યો. પલટી ગયેલી કારમાંથી ભારતીય બનાવટની દારૂની બોટલો મળી. તો આણંદ શહેરમાંથી છેલ્લા 8 દિવસમાં દારૂ પી અને ગાડી ચલાવવાની 4 ઘટના બની છે. નાવલી રોડ પર દારૂ પીધેલા કાર ચાલકે 3 બાઇકની અડફેટે લીધી. 4 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા. બીજી ઘટના 8 તારીખે નાવલી રોડ પર બની હતી. સામરખા ચોકડી આણંદ પાસે પીધેલા કાર ચાલકે બાઇક અને સાયકલ ચાલકને અડફેટે લીધા હતા. આ બાજુ અમદાવાદમાં એટીએસ વાન અને ટ્રકનો અકસ્માત થયો. અમદાવાદમાં એટીએસના પીઆઈ ઇજાગ્રસ્ત થયા. બાવળાકોટ નજીક બગુદરા હાઈવે પર થયો અકસ્માત.
દાહોદના ગરવાડાના સાહડા ગામે હાઈવે પર અકસ્માત થયો. બાઇક અને મોપેડ વચ્ચે અકસ્માત થતા એકનું મોત નિપજ્યું. સુરતમાં ત્રણ શખ્સોએ મંદિરમાં કરી ચોરી, દાન પેટી ઉઠાવી. સુરતના ઉધનામાં તસ્કરો બેફામ બની ગયા છે. દિવસે ને દિવસે ચોરીની ઘટનાઓ વધી રહી છે, ત્યારે ઉધનામાં તસ્કરોએ તો હદ પાર કરી નાખી. પૈસા માટે ભગવાનને પણ ન છોડ્યા. ઉધનામાં એક મંદિરમાં ત્રણ ભૂકાનીધારી ચોર ત્રાટક્યા હતા. મંદિરમાં પ્રવેશ કરીને તસ્કરોએ દાનપેટીમાંથી ચોરી કરી હતી. દાનપેટીમાંથી રૂપિયા લઈને ચોરો ત્યાંથી નાસી ગયા હતા. દ્રશ્યમાં જોઈ શકાય છે કે ત્રણ જેટલા શખ્સો મંદિરમાં પ્રવેશે છે અને મંદિરમાં ચોરી કરે છે. બારડોલીના અરેડમાં હજુ પણ નથી શમ્યો ક્વોરીનો કકડાટ. ચાર દિવસથી ગામ સજ્જડ બંધ, તપાસ માટે કમિટીની રચના. કંઈક આ રીતે ચાર દિવસથી ગામમાં છવાયેલો સન્નાટો. માંડવીના અરેઠ ગામની શેરીઓ કંઈક આ રીતે સોમસામ ભાસી રહી છે. ચાર દિવસથી ગામમાં ચકલું પણ ફરકતું નથી. ગામમાં નીરવ શાંતિ છે, સન્નાટો છે. લોકો ઘરની બહાર નીકળતા નથી. દુકાનોના શટર ચાર દિવસથી ખોલ્યા નથી, કેમ કે અરેઠ ગામ ધમધમતી ક્વોરી સામે લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ક્વોરીની કકળાટ શાંત થતી નથી. અનેક રજૂઆત કરવા છતાં ગામની સમસ્યા સાંભળવામાં અને સમજવામાં તંત્રને રસ જ નથી. પરંતુ ગ્રામજનોએ પણ રડી લેવાનો નિર્ણય કર્યો છે, એટલે અરેઠમાં સ્ટોન ક્વોરી માટે લોકો વિરોધ નોંધાવી રહ્યા છે. છેલ્લા ચાર દિવસથી ગામ સજ્જડ બંધ રાખી પાંચ જેટલી સ્ટોન ક્વોરી બંધ કરવાના અંગે વિરોધ નોંધાવ્યો છે. સમગ્ર મામલે માંડવી પ્રાંત કચેરીમાં સરકારના પ્રતિનિધિ અને એરઠ ગામ સમિતિના સભ્યો વચ્ચે બેઠક મળી. માંડવી મામલતદાર કચેરીમાં રાજ્યમંત્રી અને ધારાસભ્ય કુંવરજી હળપતિની અધ્યક્ષતામાં ગ્રામજનો અને વહીવટીતંત્રના અધિકારીઓની બેઠક મળી, જેમાં ગ્રામજનોની તમામ માંગ પર ચર્ચા કરવામાં આવી. રાજ્યમંત્રીએ બંને પક્ષ સાથે બેઠક કર્યા બાદ તપાસ કમિટીની રચના કરી છે, જેમાં રાજ્યમંત્રી કુંવરજી હળપતિ, સ્થાનિક પ્રાંત અધિકારી, પોલીસ વિભાગ અને ડીએલઆર વિભાગના અધિકારી મળી ચાર સભ્યો હશે. જો બંને પક્ષને સાથે રાખી તપાસ કરશે અને 15 દિવસમાં રિપોર્ટ તૈયાર કરશે. ગ્રામજનોના આક્ષેપના કારણે તપાસ કમિટીમાં ભૂસ્તર વિભાગના કોઈ અધિકારીને નથી સમાવાયા. તપાસ દરમિયાન 15 દિવસ માટે સ્ટોન ક્વોરી બંધ રહેશે, સાથે જ ગ્રામજનો પણ વિરોધ પ્રદર્શન નહીં કરે. સ્ટોન ક્વોરીને લઈને સેલારપુર ગામ પણ રહ્યું બંધ. સુરતના બાંગરોળના સેલારપુર ગામમાં અંબિકા સ્ટોન ક્વોરી સંચાલકો પર હુમલો થતા વિરોધ કરાયો છે. અંબિકા સ્ટોન ક્વોરી સંચાલકો પર હુમલો કરાતા વાંકલની બજારો બંધ રાખી સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો. જમીન વિવાદને લઈને આ હુમલો કરાયો હતો. ઇજાગ્રસ્ત થયેલા સંચાલકો વાંકલના હોવાથી સ્થાનિકોએ અહીં બજાર બંધ રાખીને વિરોધ નોંધાવ્યો હતો. જંખવા પોલીસે હુમલો કરનારાની અટકાયત કરી છે. હુમલો કરનારા સામે કાર્યવાહી કરવા લોકોએ માંગ કરી છે. સુરતની બસમાં જોવા મળી ખતરનાક ભીડ. બસમાં ચડવા ભીડ જોઈ તમે ચોંકી જશો. એસટી બસ માટે સલામતી સવારી એસટી અમારી એક એવું સૂત્ર આપવામાં આવ્યું છે, પરંતુ આ સૂત્ર સામે જ સવાલ ઉભા થયા હોય તેવા દ્રશ્યો સુરતના માંડવીથી સામે આવ્યા છે. ખીચોખીચ ભરાઈ રહેલી એક સરકારી એસટી બસનો વિડીયો વાયરલ થતા અનેક સવાલ ઉભા થયા હતા. વાયરલ થઈ રહેલા વિડીયોમાં જોઈ શકાય છે કે બસમાં પગ મૂકવાની પણ જગ્યા ન હોવા છતાં મુસાફરો એકબીજાને ધક્કે ચડાવી અને બસમાં પ્રવેશી રહ્યા છે, તો બીજી તરફ બસના કંડક્ટર પણ મૂંગા મોઢે નિહાળી રહ્યા હોય તેવું જોવા મળ્યું હતું. જોકે જાગૃત નાગરિકે આ ઘટનાનો કથિત વિડીયો વાયરલ કર્યો છે. ન્યૂ સિટી ગુજરાતી આ પ્રકારે જોખમી મુસાફરી નહીં કરવા માટે નાગરિકોને અપીલ કરે છે. ડીસામાં ટીપી પ્લાનના નિર્ણયથી ખેડૂતોમાં નારાજગી, જમીન બચાવવા કર્યો વિરોધ. બનાસકાંઠાના ખેડૂતોના વિરોધ, આક્રોશ અને ગુસ્સાનું કારણ છે તંત્ર. બનાસકાંઠાના વેપારી મથક ડીસામાં પાલિકાના ટીપી પ્લાનના નિર્ણયથી ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે. 13 ફેબ્રુઆરીએ યોજાનારી પાલિકાની સાધારણ સભામાં ટીપી પ્લાનને મંજૂરી મળે તેવી ચર્ચા વહેતી થઈ છે. અગાઉ 2016માં ટીપી પ્લાન મંજૂર કરવાની તૈયારી કરાઈ હતી. ખેડૂતોએ વિરોધ નોંધાવતા તે સ્કીમ રદ થઈ હતી. ત્યારબાદ ફરી એકવાર ટીપી પ્લાન મંજૂર થાય તેવી ચર્ચાઓએ જોર પકડતા ખેડૂતો રોષે ભરાયા. ટીપી પ્લાનના કારણે અનેક ખેડૂતોની જમીન જવાના કારણે ખેડૂતો આ પ્લાનનો વિરોધ કરી રહ્યા છે. આ ટીપી સ્કીમમાં અનેક નાના ખેડૂતોનો મરો થાય તેવી સ્થિતિ છે. જોકે ધારાસભ્ય પોતાના અંગત ફાયદા માટે ટીપી સ્કીમ લાવતા હોવાના પણ ખેડૂતોએ ગંભીર આક્ષેપ કર્યા. જો ટીપી પ્લાન રદ નહીં કરાય તો ઉગ્ર આંદોલન કરવાની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે. સુરતમાં તંત્રના પાપે હજારો વીઘા જમીન પાણીમાં થઈ ગરકાવ. આ બરબાદીના દ્રશ્યનું કારણ છે બેદરકારી.
આ પાણીની રેલમછેલ અને ખેતરોના ખેદાન મેદાન માટે જવાબદાર છે સુરત મહાનગરપાલિકાના સત્તાધીશો. સુરત મહાનગરપાલિકાની બેદરકારીને કારણે સુરત પાસેના ખેતરોમાં ઉભો પાક તબાહ થઈ ગયો. સુરત મહાનગરપાલિકાની સિંચાઈ વિભાગે જાણ કર્યા વગર લાઇનનું ખોદકામ કર્યું. નહેરનું પાણી બંધ કરાવી કામકાજ કરી દેતા ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ. પહેલા તો પાણી વગર ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ. હાલ ખેતરોમાં પાક માટે પાણીની જરૂરિયાત છે ત્યારે જ નહેર બંધ કરી દેતા મુશ્કેલી વધી. ઉપરથી નહેરમાં ગાબડું પડી જતા પાણીની રેલમછેલ થઈ. નહેર પાણીથી ભરાઈ ગઈ ત્યારે ખેડૂતોએ એકત્ર થઈને વિરોધ પ્રદર્શન કર્યું. થરાદના પશુપાલકો પર અદ્રશ્ય ખતરો આવતા ચિંતા. એક એક ગામમાં 500-500 પશુના થડાથડ મોતથી ગામમાં ગમગીની. બનાસકાંઠાના ખેડૂતોની માઠી દશા બેઠી હોય તેમ એક પછી એક આફત આવી જ રહી છે. હવે પશુઓમાં ફેલાતા રોગચાળાથી હાહાકાર મચી ગયો છે. મોટા ભાગે પશુપાલન પર નભતા જિલ્લામાં લંબી બાદ હવે ખારવા મોવાસાના રોગે ભાડો લીધો, જેમાં ગામ દીઠ એક કે બે નહીં 400-500 પશુઓના મોત થતા ગામમાં પશુઓને દફનાવવા માટે જમીન ખૂટી પડી છે. ગરદીઠ એક કે બે પશુઓ બીમાર છે, જ્યારે 400થી વધુ પશુઓના મોત થઈ ચૂક્યા છે. અમુક પશુપાલકે પોતાના એક કે બે નહીં પરંતુ 6-7 પશુઓ ગુમાવ્યા છે. જે પશુપાલક ડેરીએ 50-50 લીટર દૂધ ભરાવતો હતો એ હવે માંડ 10 લીટર ભરાવી શકે છે, જેના કારણે દૂધના પગારમાં ઘટાડો થઈ ગયો છે અને પશુપાલકોની આર્થિક સ્થિતિ કફોડી બની છે. થરાદના જેટા, મલપુર, વજેગઢ અને પડધર સહિત કેટલાક ગામોમાં પશુઓ મોતને ભેટ્યા છે, જેથી પશુપાલકોને ઘર ચલાવવું મુશ્કેલ બની ગયું છે. થરાદના જેટા અને મલપુર ગામે તો સ્થિતિ અતિ ગંભીર છે. આ બંને ગામમાં ખરવા મોવાસા રોગથી દરરોજના 20-25 પશુના મોત થાય છે. સવારથી સાંજ સુધી પશુપાલકો જેસીબી અને લોડર વડે ખાડા ખોદાવીને મૃત પશુઓને દફનાવી રહ્યા છે. લોડર ચાલક સવારે ઘરે ચા પીવા પણ નથી રોકાતા, જમવા જવાનો પણ ટાઈમ નથી મળતો. અત્યાર સુધી લગભગ 500થી વધુ પશુઓ દફનાવ્યા હશે. છેલ્લા એક મહિનાથી અહીં ખરવા મોવાસા નામનો રોગ ફાટી નીકળ્યો છે, જે કાબુમાં જ નથી આવતો. વલસાડમાં ચાલુ શાળાએ શિક્ષકો ક્રિકેટ રમવા માટે ઉપડી ગયા. વલસાડના વાંકલ ગામની શાળાના શિક્ષકોને લાગ્યો ક્રિકેટ રમવાનો ચસ્કો. ક્રિકેટનો ચસ્કો એવો લાગ્યો કે ક્રિકેટ રસિયા શિક્ષકો બાળકોને ભણાવવાનું જ ભૂલી ગયા. વાત એમ છે કે વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તારીખ 7 અને 8 ફેબ્રુઆરી દરમિયાન વલસાડના વાંકલ ગામમાં એક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જિલ્લાની પ્રાથમિક શાળાના 180 શિક્ષકો, શિક્ષણ સંઘના 250થી પણ વધારે હોદ્દેદારો અને સમર્થક શિક્ષકો મળી 530થી પણ વધારે શિક્ષકોએ વાંકલની ક્રિકેટ ટુર્નામેન્ટમાં હાજરી આપી હતી. જોકે ચાલુ શાળા દરમિયાન આ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હોવાની વાત બહાર આવતા જ હવે વિવાદ શરૂ થયો છે. બાળકોના શિક્ષણના ભોગે શિક્ષકોએ ક્રિકેટ મેચ રમી હોવાનો મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. શિક્ષકોની મેચના વિવાદે જોર પકડ્યું છે. તારીખ 7 અને 8 શાળાઓમાં શિક્ષણ કાર્ય ચાલુ હતું. જોકે શાળામાં હાજરી આપવાના બદલે જિલ્લાના અસંખ્ય શિક્ષકોએ ક્રિકેટ મેચની મજા માણી હતી. આથી શિક્ષણ કાર્ય દરમિયાન શિક્ષકો રમતે ચડ્યા હોવાનો આ મુદ્દો હવે શિક્ષણ વિભાગ સુધી પણ પહોંચી ચૂક્યો છે. વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ કહ્યું હતું કે શિક્ષકોને ચાલુ શાળા દરમિયાન આવી ક્રિકેટ મેચ રમવાની કોઈ પણ પરવાનગી આપવામાં નથી આવી, પરંતુ તેમ છતાં ટુર્નામેન્ટ યોજાઈ હતી. જિલ્લા શિક્ષણ અધિકારીએ જવાબદારીનો ટોપલો જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપર ઢોળ્યો હતો. હળવદના યુવાનને પ્રેમની મળી તાલિબાની સજા. સુરેન્દ્રનગરના હળવદમાં એક યુવાનને પ્રેમ કરવાની આખરી સજા મળી છે. હળવદના ખેતરડી અને મૂડીના નાડધરી ગામ વચ્ચે યુવક સાથે અમાનુષી અત્યાચાર કરવામાં આવ્યો હતો. કેટલાક લોકોએ યુવાનને પકડ્યો હતો, બાદમાં તેને ઠોર માર મારવામાં આવ્યો હતો. એવો માર મારવામાં આવ્યો કે યુવાન અધબુઓ થઈ ગયો. યુવાનને કેટલાક લોકોએ તો પટ્ટે પટ્ટે માર્યો હતો. એટલું જ નહીં પરંતુ યુવકનું મુંડન પણ કરી નાખ્યું હતું. પ્રેમ પ્રકરણમાં યુવક પર અત્યાચાર કરાયો હોવાનું અનુમાન છે. વાયરલ વિડીયોમાં સી વિસ્તારમાં 10 જેટલા લોકો નજરે પડે છે. પોલીસે વિડીયોના આધારે તપાસ હાથ ધરી છે. કાતિલ ઠંડા પવનોમાં ઠરી ગયું ગુજરાત. હવે ઠંડી નહીં, કાળઝાળ ગરમી પડશે. રાજ્યમાં ઠંડીએ ફરી જોર પકડ્યું છે. ઉત્તર ભારતમાં હિમવર્ષાના પગલે ગુજરાત હિલ સ્ટેશન બની ગયું છે. અચાનક જ તાપમાનનો પારો 4-5 ડિગ્રી ઘટી જતા 10થી વધુ શહેરોમાં તાપમાનનો પારો 15 ડિગ્રીની નીચે પહોંચી ગયો છે. 9.3 ડિગ્રી તાપમાન સાથે નલિયા ઠંડુગાર રહ્યું. ડીસામાં 11.5, રાજકોટમાં 13 ડિગ્રી તાપમાન, અમદાવાદ ગાંધીનગરમાં 14.8 ડિગ્રી, ભુજ પોરબંદર સુરેન્દ્રનગરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું. જો કે એકાદ દિવસમાં ગુજરાતીઓને ઠંડીથી છુટકારો મળી જશે. હવામાન વિભાગે આગાહી કરી છે, આગામી 5 દિવસમાં રાજ્યમાં ઠંડી ઘટશે અને ગરમી વધશે. પવનની દિશા બદલાતા વધશે ગરમી. 2-5 ડિગ્રી સુધી તાપમાનનો પારો ઊંચકાશે.
સાબરકાંઠામાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના હોદ્દેદારોની ચૂંટણી યોજાઈ. સાબરકાંઠામાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના હોદ્દેદારોની ચૂંટણી યોજાઈ. સાંજે 6 વાગ્યા સુધી થયેલા મતદાનમાં મતદાન કરવા માટે લાઇનો લાગી હતી. જિલ્લાની અલગ અલગ પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા 6,000થી વધારે શિક્ષકોએ મતદાન કર્યું હતું. અલગ અલગ મતદાન મથકો પર મતદાન થયું. શાંતિપૂર્ણ માહોલ વચ્ચે શિક્ષકોએ મતદાન કર્યું. અલગ અલગ હોદ્દાઓ માટે મતદાન યોજાયું, જેમાં પ્રાંતિજ, હિંમતનગર, વડાલી, વિજયનગર, પોશીના તાલુકાના સંગઠનના હોદ્દેદારો માટે ઉમેદવારો બિનહરીફ થઈ ચૂક્યા છે. જોકે ઇડરખેડ, બ્રહ્મા, તલોદ તાલુકાના હોદ્દાઓ માટે ચૂંટણી યોજાઈ. સાબરકાંઠા જિલ્લાના ટોટલ 15 બુથ પર મતદાન થયું. તમામ બુથ પરથી મતપેટીઓ હિંમતનગર ખાતે આવી અને આવતીકાલે મતગણતરી હાથ ધરવામાં આવશે. લોકસભાની ચૂંટણી પહેલા અમરેલીમાં કોંગ્રેસનો સ્નેહ સંવાદ કાર્યક્રમ યોજાયો. અમરેલીના સાવરકુંડલામાં કોંગ્રેસના સ્નેહ સંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. લોકસભાની ચૂંટણીને લઈને આયોજન અર્થે આ સ્નેહ સંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં પ્રતાપ દુધાતી દારૂ જુગાર સહિતના મુદ્દાને લઈને પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠાવ્યા હતા. આ ઉપરાંત જલારામ બાપા વિરુદ્ધ કરાયેલી ટિપ્પણી અંગે પણ પ્રતાપ દુધાતી નિંદા કરી હતી. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય, અમરેલી જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત, ભાવનગર પ્રભારી સંજયસિંહ સરવૈયા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. તે ઉપરાંત કાર્યક્રમમાં સાવરકુંડલા લીલિયા વિસ્તારના કોંગ્રેસના કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદર પોર્ટથી સિંગદાણા અને હળદરની નિકાસ, દુબઈ માટે જહાજ રવાના. ગુજરાતમાંથી કોમોડિટીની નિકાસ મોટા પાયે અનેક દેશોમાં થાય છે, પરંતુ ચાલુ સપ્તાહે પોરબંદર પોર્ટથી 1,000 ટન સિંગદાણા અને 200 ટન હળદર લઈ જહાજ દુબઈ માટે નિકાસ થવા રવાના થયું છે. ઓવરસીઝ દ્વારા નિકાસ કરવામાં આવી હતી. DSN એગ્રી બ્રોકર્સ નીરજ જઠિયાના કહેવા પ્રમાણે ગુજરાતમાંથી ઇન્ટિરિયર મારફતે નિકાસ કરવામાં આવે તો ખર્ચ વધે છે. 17-18 દિવસ લાગે છે, જેની તુલનાએ જહાજ મારફતે નિકાસ થવાથી 7-1 દિવસમાં માલ પહોંચી જાય છે. 10-12 નાના વહાણો વિદેશ મોકલાઈ ગયા છે. હજુ 4-5 વહાણો જશે. નવી ST બસો ફાળવવાની મોટી મોટી વાતો થાય છે, પરંતુ છોટાઉદેપુરના ક્વાંટમાં બસ વગર મુસાફરો રજડી રહ્યા છે. ચકાચક ST બસ સ્ટેન્ડ છે, બસમાં બેસવા માટે મુસાફર પણ છે, પરંતુ નથી બેસવા માટે ST બસ. તંત્રએ મોટા ઉપાડે જનતાના પૈસે કરોડો રૂપિયાના ખર્ચે ક્વાંટમાં બસ સ્ટેન્ડ તો બનાવી દીધું, પરંતુ મુસાફરો માટે બસની ફાળવણી કરવાનું જ ભૂલી ગયા. એટલે ગુજરાતના છેવાડે આવેલું છોટાઉદેપુર જિલ્લાનું ક્વાંટ ગામના લોકો બસ વગર રજડી રહ્યા છે. નવું બસ સ્ટેન્ડ મળ્યું હોવા છતાં સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે. ઉપરાંત બસ સ્ટેન્ડમાં બેસવાની સુવિધા પણ નથી. શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસુ, મુસાફરોને બસ સ્ટેશનના ફ્લોર પર ખુલ્લામાં બેસવું પડે છે. ઠંડી, વરસાદ અને તડકાથી રાહત આપવા માટે બસ સ્ટેન્ડમાં શેડ બનાવવામાં મુસાફરો માંગ કરી રહ્યા છે. શૌચાલય કે પીવાના પાણી માટેની કોઈ વ્યવસ્થા ત્યાં જોવા નથી મળતી, તો વળી મહાનગરોમાં જવા માટે ક્વાંટથી સીધી બસ પણ નથી જોવા મળતી. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત એમ 3 રાજ્યની બોર્ડર ધરાવતા ક્વાંટ તાલુકામાં 137 ગામ વચ્ચે આ એક જ બસ સ્ટેશન છે. વેપારીઓ, નોકરિયાતો, મજૂરો અને વિદ્યાર્થીઓને અન્ય શહેરમાં જવા માટે બોડેલી જવું પડે છે. તેથી અમદાવાદ, વડોદરા જેવા મોટા શહેરો માટે સીધી બસ સેવા શરૂ થાય તેવી માંગ ઉઠી છે. બસ વગર લોકોને ખાનગી બસનો સહારો લેવો પડે છે. આઝાદીના વર્ષો બાદ છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ ગામને બસ સ્ટેશનની સુવિધા તો મળી, પરંતુ અહીં આવતા મુસાફરોની દુવિધા ઓછી થઈ નથી. એટલે બાપલિયા કઈ બસ સ્ટેન્ડ બનાવવાથી કઈ લોકોની સમસ્યા ઓછી નથી થતી. સ્માર્ટ બસ સ્ટેન્ડ બનાવી ફોટા પડાવવાના દેખાડાઓ બંધ કરો, જનતાને સુવિધા આપો સુવિધા. ગોધરામાં ST બસનો થઈ રહ્યો છે દુરુપયોગ. ગોધરામાં સરકારી વાહનોનો દુરુપયોગ થયાના દ્રશ્યો સામે આવ્યા. ST વિભાગના સરકારી વાહનનો દુરુપયોગ થતો હોવાનું સામે આવ્યું છે. ST વિભાગના વેક્યુમ વાહન પાછળ ખાનગી કારની ટોઈંગ કરી લઈ જવામાં આવતી હોવાનું વિડીયો વાયરલ થયો. જાહેર માર્ગ પર સરકારી વાહન પાછળ ખાનગી વાહન બાંધી લઈ જવાતું હોવાનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો. જોકે આ ખાનગી કાર કોની હતી અને ક્યાંથી ક્યાં લઈ જવામાં આવી રહી હતી તે પણ તપાસનો વિષય છે. ડ્રોન દીદી યોજનાથી બનાસકાંઠાની મહિલા બની લાખોપતિ. મહિલાઓને ખેતી ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ડ્રોન દીદી યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત બનાસકાંઠાના ડીસા તાલુકાના રાણપુર ગામની એક મહિલાએ લાખો રૂપિયાની કિંમતનું ડ્રોન મેળવ્યું છે. આ ડ્રોનનો ઉપયોગ શીખવા માટે મહિલાએ મહારાષ્ટ્રના પુણેમાં 15 દિવસની ટ્રેનિંગ લીધી હતી. ટ્રેનિંગ બાદ આ મહિલા સફળતાપૂર્વક પોતાના ખેતરમાં ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કરી ડ્રોન પાયલટ બની છે. સાડી પહેરી, હાથમાં ડ્રોનનું રિમોટ લઈ પોતાના ખેતરમાં ડ્રોન ઉડાડતી આ મહિલાનું નામ છે તેજલબેન સોલંકી. તેજલબેન ઠાકોર સમાજમાંથી આવે છે, જેને લઈને મહિલાના પરિવારજનો અને ગામના લોકો ગર્વની લાગણી અનુભવી રહ્યા છે.
સમાજ દ્વારા આ મહિલાને ખેતીમાં મદદરૂપ બનવા માટે અંદાજીત 15 લાખ રૂપિયાનું ડ્રોન તેમજ ઇલેક્ટ્રિક વ્હીકલ નિઃશુલ્ક આપવામાં આવ્યું છે. ડ્રોન પાયલટ બની આધુનિક ખેતીની શરૂઆત કરી સરકારના સ્ત્રી સશક્તિકરણનું ઉદાહરણ પૂરું પાડી રહી છે. અમરેલી જિલ્લામાં જૂની રમતો ફરી જીવંત થઈ, 1000થી વધુ બાળકોએ લીધો ભાગ. અમરેલીમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા એકલવ્ય રમતોત્સવનું આયોજન કરાયું. 14 શાળાઓના 1200થી વધારે વિદ્યાર્થીઓ તથા 80થી વધારે શિક્ષકોએ આ રમતોત્સવમાં ભાગ લીધો. ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી ઉપરાંત ધારાસભ્ય કૌશિક વેકરિયા, ધારાસભ્ય જનક તળાવિયા સહિતના આગેવાનોએ આ રમતોત્સવને ખુલ્લો મૂક્યો હતો. 3 દિવસથી ચાલી રહેલા આ એકલવ્ય રમતોત્સવ અંતર્ગત વિવિધ 70 રમતોનું આયોજન કરાયું હતું. 100 મીટર દોડ, લીંબુ ચમચી, ખો ખો, કબડ્ડી, ગોળા ફેંક સહિતની 17 રમત રમાઈ હતી. 1200માંથી 4 વિદ્યાર્થીઓ વિજેતા થયા. આ તમામ વિજેતા વિદ્યાર્થીઓને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા. આ રમતોત્સવ જૂની વિસરાયેલી રમતો જીવંત અને વિદ્યાર્થીઓને શારીરિક રમતો પ્રત્યે રૂચિ જળવાઈ રહે તેવો મુખ્ય ઉદ્દેશ હતો. સુરેન્દ્રનગરમાં કારના કાચ તોડતી ગેંગે આતંક મચાવ્યો. સુરેન્દ્રનગરમાં પણ તોફાની તત્વોએ આતંક મચાવ્યો. શહેરની મધ્યમાં આવેલ બાલા હનુમાન રોડ પર પાર્ક કરેલ નવી કારમાં મોડી રાત્રે અજાણ્યા શખ્સોએ તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું. અમદાવાદથી સુરેન્દ્રનગર લગ્નમાં સંબંધીને ત્યાં આવેલ કાર માલિકની કારમાં અજાણ્યા શખ્સોએ તોડફોડ કરી, પથ્થરો વડે કારના કાચ તોડી તેમજ તીક્ષ્ણ હથિયાર વડે ઘા ઝીકી મોટા પાયે કારને નુકસાન પહોંચાડી અજાણ્યા શખ્સો નાસી છૂટ્યા. કારમાં રાખેલ અંદાજે 15000ની રોકડ સહિત મહત્વના ડોક્યુમેન્ટ લઈને ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે ભોગ બનાર કાર માલિકે એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરી હતી. ગોધરાની સ્કૂલમાં પ્રેક્ટિસ દરમિયાન સ્ટેજ તૂટ્યો અને વિદ્યાર્થીઓને પહોંચી ઈજા. ગોધરા ખાતે આવેલી હોલી ચાઇલ્ડ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે એન્યુઅલ પ્રોગ્રામ માટે સ્ટેજ બનાવવામાં આવ્યું હતું. સાંજે યોજાનારા કાર્યક્રમ પૂર્વે તૈયાર કરાયેલા સ્ટેજના લેવલ નિરીક્ષણ માટે કેટલાક શિક્ષકો ઉપર ગયા હતા અને આ દરમિયાન પ્રેક્ટિસ કરી રહેલા વિદ્યાર્થીઓ પણ ઉપર ચડ્યા હતા. ત્યારે અચાનક પવનના કારણે સ્ટેજ પાછળ બાંધવામાં આવેલો કાપડનો ભાગ પવન સાથે નીચે પડતા દોડધામ મચી ગઈ હતી. આ ઘટનામાં 5 થી 6 વિદ્યાર્થીઓને સામાન્ય ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતા વાલીઓ પણ દોડી આવ્યા હતા. સદનસીબે શિક્ષકો ઉપસ્થિત હોવાથી કોઈ પણ વિદ્યાર્થીઓને મોટી ઇજાઓ નથી પહોંચી. સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. વિદ્યાર્થીઓને વધુ ઇજાઓ પહોંચી નહીં હોવાથી સારવાર બાદ તુરંત ઘરે લઈ જવામાં આવ્યા હતા. અમદાવાદમાં કેટનો શો યોજાયો. ગુજરાત અને મહારાષ્ટ્રની બિલાડીઓ વચ્ચે સ્પર્ધા જામી. આમ તો અત્યાર સુધી તમે ડોગ શો વિશે સાંભળ્યું હશે, પરંતુ આજે અમદાવાદમાં કેટ શો યોજાયો અને એ પણ અનોખી બ્રિડનો. અમદાવાદમાં ગુજરાત બહારથી મહારાષ્ટ્ર અને કર્ણાટકથી 200 જેટલી બિલાડીઓ વિનર બનવા માટે આવી હતી. તમામનું ગ્રુમિંગ, હેરસ્ટાઇલ, નાક નકશો, તેના પરથી કઈ બિલાડી બેસ્ટ કેટ બનશે તે નક્કી થયું હતું. ત્યારે અમદાવાદની બંગોર કેટ બગીરા પહોંચી ટોપ 10 કેટેગરીમાં, જ્યારે કે મહારાષ્ટ્રથી આવેલી 4 બ્રીડે ફર્સ્ટ રાઉન્ડમાં જીતી હતી. આ કેટ શોને જોવા માટે ઘણા બધા કેટ લવર્સ પણ આવ્યા હતા. ખાસ ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાંથી આવેલી 200 જેટલી બિલાડીઓમાં પાશિયન, મેનકુન, બેંગોલ સહિત ઇન્ડીમાઉ જેવી બ્રીડ પણ જોવા મળી હતી. આ શોમાં ઓસ્ટ્રેલિયાથી આવેલા એલન રેમેન્ડે જજ બન્યા હતા, જેઓ પોતે એક કેટ લવર છે. કેટને લઈને અલગ અલગ કેટેગરીમાં પરીક્ષણ કરી ટોપ 10 બેસ્ટ કેટ નક્કી કરવામાં આવી હતી, જેથી કહી શકાય કે કેટ એટલે બિલાડી પણ ટ્રોફી જીતી શકે છે. અરવલ્લી જિલ્લાની શાળામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો અદ્ભુત ઉપયોગ કરી વિદ્યાર્થીઓએ દરેકને ચોંકાવી દીધા. અરવલ્લીમાં ધોરણ 8ના વિદ્યાર્થીઓએ એઆઈનો સદુપયોગ કરી નવી ટેકનોલોજી બનાવી છે. ખાસ કરી મોડાસા ખાતે આવેલી પ્રાર્થના ગ્લોબલ સ્કૂલ ખાતે રોબો ફેસ્ટ કરી એક એઆઈ મોડેલ હેઠળનું પ્રદર્શન યોજાયું હતું. 2025થી પણ વધારે અવનવી એઆઈ તેમજ રોબોટિક્સ ઉપયોગ કરી અને અદ્યતન કરામતી સ્કેલ વિદ્યાર્થીઓએ બતાવી હતી, જેમાં ખાસ કરી રોજિંદા જીવનમાં ભૂતપૂર્વ ફેરફાર લાવી શકે તેવા પણ મોડેલ રજૂ કરવામાં આવ્યા હતા. જેમ સૌ પ્રથમ ધોરણ 8ના વિદ્યાર્થીઓએ હાઈવે પર સુરક્ષાને લઈને એક મોડેલ બનાવ્યું હતું, જેમાં કાર ચલાવતી વેળાએ ઘણી વખત આંખો બંધ થઈ જાય તો કારમાં સાયરન વાગી જાય તેમજ દારૂ પી અને કાર હંકારતા લોકોને ઝડપવામાં મદદરૂપ થાય તેવું હેલ્મેટ બનાવ્યું છે, જેને પહેરવા સાથે દારૂ પીધેલા હોય તો તરત જ સાયરન શરૂ થઈ જાય. એક વિદ્યાર્થીની એક ખેતરની આજુબાજુ સેન્સર ધરાવતી ટેકનોલોજીનું મોડેલ રજૂ કર્યું હતું, જેમાં ખેતર માં કોઈ પશુ કે માણસ પ્રવેશ કરે તો સેન્સર ખેડૂતના ખિસ્સા સુધી અવાજ કરી તેને નિર્દેશ આપી શકે છે. મુખબધિર દિવ્યાંગ વ્યક્તિઓ પણ લાઈવ લોકેશન ડિવાઇસ સાથે હાર્ટબીટ સેન્સર ડેવલપ કરાયા હતા. આ રોબો ફેસ્ટ દ્વારા બાળકોમાં પડેલી સ્કિલને બહાર લાવવાનો પ્રયાસ કરાયો હતો.
મોરબીના ટંકારાના રોડ બન્યા રામમય. મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મજયંતીની ઉજવણી. મોરબીના ટંકારાના રોડ પર ગોજ્યો જય શ્રી રામનો નાદ. ટંકારા રોડ બન્યો રામમય, ટંકારા બન્યું દયાનંદમય. રોડ પર જોવા મળ્યા દેશભક્તિના રંગ. મોરબીના ટંકારામાં મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મજયંતીની ઉજવણી ચાલી રહી છે. ટંકારામાં આવેલ મહર્ષિ દયાનંદ સરસ્વતીના જન્મસ્થળથી રાજકોટ હાઈવે પર કાર્યક્રમ સ્થળ સુધી શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. શોભાયાત્રામાં ટંકારાવાસીઓ અને આર્ય સમાજના અનુયાયીઓ જોડાયા હતા. ભાવિકોએ યજ્ઞજ્યોત તથા સત્યાર્થ પ્રકાશ ગ્રંથ સાથે વાર્તે ગાઠતે કરસનદાસજીના આંગણા સુધી પ્રયાણ કર્યું હતું. શોભાયાત્રામાં તમામ ઉંમરના હજારો ઋષિભક્તોએ ભારે ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. દરેકના આકર્ષક વસ્ત્રો જેવા કે પાઘડી, ટોપી, ખેસ વગેરેથી સમગ્ર વાતાવરણ સુશોભિત થઈ ગયું હતું. દરેકના હાથમાં ઓમ, ધ્વજ અને સંસ્થાઓ અને સ્થળોના બેનરો હતા. જાણે વિશ્વભરમાંથી ઋષિભક્તો ટંકારા આવ્યા હોય તેવું લાગી રહ્યું હતું. આ 3 કિલોમીટર લાંબી શોભાયાત્રામાં તેઓ ભજન અને કીર્તન ગાતા આર્ય સમાજ પરિવારના સભ્યોમાં ઉત્સાહ અને લાગણીઓ ઉભી કરતા હતા. શોભાયાત્રામાં ભારતના વિવિધ પ્રાંતની આર્ય સંસ્થાઓ સહિત ખ્યાતનામ ઉદ્યોગપતિઓ, સમાજ સૃષ્ટિઓ, નગરજનો તથા વિશાળ સંખ્યામાં દેશભરમાંથી પધારેલા આર્ય સમાજના અનુયાયીઓ જોડાયા હતા. અમદાવાદની શાળામાં ગુંજ્યો જય શ્રી રામનો નારો. અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ અમદાવાદની શાળાઓમાં જય શ્રી રામ બોલવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. શાળાઓમાં શિક્ષકો જ્યારે હાજરી પૂરે છે ત્યારે વિદ્યાર્થીઓ સ્વેચ્છાએ જ યસ્સરના બદલે જય શ્રી રામ બોલી રહ્યા છે. શાળા સંચાલકોનું કહેવું છે કે ગ્રામ્ય વિસ્તારમાંથી શરૂ થયેલો ટ્રેન્ડ શહેરની શાળાઓમાં પણ પહોંચી ગયો છે. વિદ્યાર્થીઓને આમાંથી કોઈ ફરજ નથી પાડવામાં આવતી, પણ પોતાની રીતે જ તેઓ હાજરી પુરાવતી વખતે જય શ્રી રામ બોલી રહ્યા છે. અમદાવાદ નિકોલમાં આવેલી ગણેશ વિદ્યાલયના સંચાલક અને અમદાવાદ શાળા સંચાલક મહામંત્રી અલ્કેશભાઈ પટેલ જણાવે છે કે અમદાવાદની 30-40% શાળાઓમાં આ ટ્રેન્ડ શરૂ થયો છે. અમદાવાદના 4 સ્મશાનને નવા બનાવાશે, 9.56 કરોડનો થશે ખર્ચ. અમદાવાદ શહેરના 24 સ્મશાનો પૈકીમાંથી 5 સ્મશાન ગૃહને નવીનીકરણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. અંદાજિત 9.56 કરોડના ખર્ચે આ 5 સ્મશાન ગૃહોનું નવીનીકરણ કરવામાં આવશે, જેમાં સપ્તશ્રી સ્મશાન ગૃહ જમાલપુર, વીએસ હોસ્પિટલ સ્મશાન ગૃહ, સાબરમતીમાં આવેલ સ્મશાન ગૃહ, આચેર સ્મશાન ગૃહનું નવીનીકરણ કરવામાં આવશે. આ સ્મશાન ગૃહમાં સીએનજી ચીમની, પેવર બ્લોક, ભગવાન શંકરની પ્રતિમા, પીવાના પાણીની વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. નાના ચિલોડાથી એસપી રિંગ રોડને ફરતે રહેતા લોકો માટે ખુશખબરી, ઝડપથી મળશે નર્મદાનું પાણી. અમદાવાદના નવા ચિલોડાથી એસપી રિંગ રોડની ફરતે રહેતા લોકોને પણ હવે નર્મદાનું પાણી મળશે. આ માટે તંત્રએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. અમદાવાદના નવા વિસ્તરી રહેલા વિસ્તારમાં પાણીની સુવિધાની તૈયારીઓ શરૂ કરવામાં આવશે. નાના ચિલોડાથી એસપી રિંગ રોડની ફરતે રહેતા લોકોને ફાયદો થશે. અમદાવાદ મહાનગરપાલિકાની વોટર સપ્લાય એન્ડ સુએઝ કમિટી દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે નાના ચિલોડાથી લઈને એસપી રિંગ રોડની ફરતે જે નવા મકાનો બની રહ્યા છે તેમાં પાણીની સુવિધા મળી રહે તે માટેનું આયોજન છે. આ માટે આગામી સમયમાં 150 લાખ લીટર પાણીની ટાંકીની મંજૂરી આપવામાં આવશે. આ સિવાય જમાલપુરમાં 15 લાખ લીટરની ઓવરહેડ ટાંકી બનાવાશે. જમાલપુરવાસીઓને પાણીનું પ્રેશર વધે તેવા પ્રયાસો કરવામાં આવશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આગામી 3જી ટેસ્ટ મેચ રાજકોટના ખંડેરી સ્ટેડિયમમાં રમાશે અને બંને ટીમોને આવકારવા તડામાર તૈયારીઓ કરી દેવાય છે. રવિવારે ટીમ ઇન્ડિયા અને ટીમ ઇંગ્લેન્ડના ખેલાડીઓ રાજકોટ આવી પહોંચશે, તેમજ સતત 3 દિવસ સુધી સ્ટેડિયમ ખાતે નેટ પ્રેક્ટિસ કરશે. ટીમ ઇન્ડિયા હોટેલ સયાજી ખાતે રોકાણ કરશે, જ્યારે કે ટીમ ઇંગ્લેન્ડ હોટેલ ફોર્ચ્યુન ખાતે રોકાણ કરશે. રાજકોટના સયાજી હોટેલ ખાતે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ તેમજ કોચ સહિતના મેમ્બર્સ પણ 10 દિવસ સુધી રોકાણ કરશે. હોટેલના 76 જેટલા રૂમ બુક કરવામાં આવ્યા છે. હોટેલમાં ખેલાડીઓ માટે વિશેષ રીતે સજાવવામાં પણ આવી છે. ખેલાડીઓના પોસ્ટર્સ કટઆઉટ પણ આકર્ષણ જમાવી રહ્યા છે અને ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા તેમજ કોચ રાહુલ દ્રવિડને પ્રેસિડેન્શિયલ સૂટ પણ રૂમ પણ આપવામાં આવ્યો છે. તો ખેલાડીઓના ડાયટ પ્લાનનું પણ ખાસ ધ્યાન રખાયું છે. આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.